ઉમરેઠથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રોગચાળો વકર્યો છે. રોગચાળો બેકાબુ બની ગયો હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે. તો આણંદના ઉમરેઠથી આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી, જ્યાં વધુ 10 કેસ ઝાડા ઉલટીના મળી આવ્યા છે. રોગચાળાના દર્દીઓનો આંક 380 પહોંચી ગયો હોવાની વિગતો સામે આવી છે. રોગચાળો દિન પ્રતિદિન વધી રહ્યો છે. ભગવાન વિસ્તારમાં રોગચાળાથી એકનું મૃત્યુ નિપજ્યું છે. ઉમરેઠ શહેરને અત્યારે કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યો છે. તો કલેક્ટર દ્વારા ઉમરેઠ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. આણંદના ઉમરેઠમાં અત્યારે રોગચાળો ફાટી નીકળ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વધુ 10 કેસ ઝાડા ઉલટીના નોંધાયા છે. તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સપન પટેલ જોડાઈ ગયા છે. જી સપન, આણંદના ઉમરેઠમાં રોગચાળો વકર્યો છે, તો બીજી તરફ ઉમરેઠને કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યું છે. શું છે વધુ માહિતી? જે પ્રમાણે વાત કરવામાં આવે, ઉમરેઠને કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યું છે. અને ત્યારબાદ અત્યારની જે વાત કરવામાં આવે તો કોલેરાના વધુ 10 જેટલા કેસો સામે આવ્યા છે. હાલ જે ઝાડા ઉલટી અને જે એના કેસો છે તેમાં 380 પર આંકડો પહોંચ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. રોગચાળા દરમિયાન એક મહિલાનું મોત હોવાની વિગતો પણ સામે આવી રહી છે. જે પ્રમાણે વાત કરવામાં આવે તો ઉમરેઠમાં 16 જેટલા લીકેજીસના કારણે આજે રોગચાળા છે તે ફાટી નીકળ્યા હોવાનું સામે આવી રહ્યું છે. હાલ ઉમરેઠને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગની ટીમો કાપી દેવામાં આવી છે. આ સાથે જ નગરપાલિકા દ્વારા પણ જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેની જે સમારકામ કરવાની જરૂરિયાત છે તે હાથ ધરવામાં આવી છે. જી જી સબન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો વધુ 10 કેસ ઝાડા ઉલટીના મળી આવ્યા છે. રોગચાળાના દર્દીઓનો આંક અત્યારે 380 એ પહોંચી ગયો છે.